આશા રાખું છું કે ગયા લેક્ચરમાં તમને થોડાક એમસીક્યુ અમે આપ્યા હતા એ તમે સોલ્વ કર્યા હશે. હવે આજે જે ભણવું છે એ છે વીજળીની હાજરીની ખબર કેવી રીતે પડે. બરાબર છે? તો ઘરમાં આપણે વિદ્યુત પ્રવાહ આવતો હોય એમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે કપડાઓને પ્રેસ કરવા માટે ઇસ્ત્રી યુઝ કરતા હોય, એક ધાતુની પટેલીઓ એલ્યુમિનિયમની ઇઝીલી અવેલેબલ હોય, રેપિંગ કરવા માટે યુઝ કરતા હોય, આ પટ્ટીને વચ્ચેથી વાળી દો. વચ્ચેથી વાળો એટલે આવી રીતે એક ભાગ ઉપર તરત બીજો ભાગ આવી જશે. આવી રીતે ચાલો. બરાબર? હવે આયનને આપણે પ્લગ ઇન કરી અને આના ઉપર ફેરવવાની, એના ઉપર જ્યારે આયન ફેરવશો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હોય એમાંથી અમુક ઇલેક્ટ્રોન ધાતુની પટ્ટી ઉપર આવી જશે. એટલે પહેલાં જે પટ્ટી હતી માની લો આવી રીતે રહેતી હતી. સપોઝ ઉદાહરણ તરીકે આપણે વિચારી લઈએ, આવી રીતે રહેતી હતી. તો હવે આ બે ઉપર વિદ્યુત ભાર આવી જવાને કારણે આનું અંતર છે ને એમ વધી જશે. પહેલાં કરતાં કમ્પેરેટિવલી અંતર જે છે એ વધી જશે. આમ દૂર વહી જશે. હું શું કામ થયું તો કે ઇલેક્ટ્રોન આના ઉપર આવે આ પટ્ટી ઉપર, એટલે બે બાજુ સરખા ભાગે વહે છે. તો જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આવી વહી છે એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા આવી વહી છે. બેની વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને કારણે એકબીજાથી દૂર તરફ ધક્કો મારશે. તો આ રીતે આપણે વિચારી શકીએ કે વિદ્યુત ભાર અહીંયા હાજર છે. અહીંથી તમને ખબર પડશે કે વિદ્યુત ભાર હાજર છે. એકચ્યુઅલમાં વિદ્યુત ભારની હાજરીની તમારે નોંધ લેવી હોય તો એના માટે ઇલેક્ટ્રોસ્કોપ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવે. ઇલેક્ટ્રોસ્કોપ ઇલેક્ટ્રોસ્કોપ કેવું હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે એલ્યુમિનિયમ ફોઇલ લીધી, એવી એની અંદર ગોલ્ડ ફોઇલ લે. જનરલી માની લો કાચની એક પેટી વિચારી લઈ, અંદર આપણે શૂન્યાવકાશ કરી નાખી, કાચની પેટી અથવા કાચની બારીવાળી પેટી હોય તો પણ ચાલે. અને કાચની પેટીની અંદર એક સૂક્ષ્મ છિદ્ર હોય જેને આપણે રબરના ભાગને ઢાંકી, એ રબરમાં એક હોલ રાખેલો હોય એની અંદર આપણે વિચારી આખું કઈ રીતની રચના હોય સમજીએ એટલે ઇઝીલી ખ્યાલ આવશે. આવી રીતે રબરની વચ્ચેથી એક ધાતુનો સળિયો પસાર કર્યો હોય અને એના ઉપરના ભાગ ઉપર આવી રીતે ગોળાકાર ભાગ રાખેલો હોય. નીચે અહીંયા જે નીચેનો ભાગ છે એમાં આ પટ્ટી ક્લિપ કરેલી હોય, જે હમણાં તમને મેં બતાવી એવી પટ્ટી ક્લિપ કરેલી હોય. બરાબર? હવે જ્યારે આ ઉપરના ભાગને વાય સાઈડમાં આકૃતિ દોરું, આખું શૂન્યાવકાશિત કરેલું હોય એની સાઈડમાં આકૃતિ દોરું છું, જ્યારે ઉપરના ભાગને તમે કોઈ વિદ્યુત ભારના સંપર્કમાં લાવો તો શું ઘટના બને એ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે આપણને આખી કેવી રીતે વિદ્યુત ભાર હાજર છે એ ખબર પડી ગઈ. માની લો હું પ્લાસ્ટિકનો સળિયો લેવો જે ઋણ વિદ્યુત ભાર છે એ આને સંપર્ક કરાવ્યો, એટલે પ્લાસ્ટિક ઉપરનો અમુક ઋણ વિદ્યુત ભાર આમાં આવે, અહીંથી થઈ અને પટ્ટીના બંને ભાગમાં જાય, એટલે પટ્ટીના બંને ભાગ ઉપર આકર્ષણ લાગુ પડવાને કારણે એકબીજાથી દૂર જાય. બરાબર? અને દૂર જવાથી તમને ખબર પડે કે અહીં વિદ્યુત ભાર હાજર છે. જો ધન વિદ્યુત ભાર હોય તો ગતિ ઉલટી થાય, ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય અને સામે બે ઉપર ધન પ્રસ્થાપિત થાય, એટલે ઘટના તો એક જ બનશે અપાકર્ષણ. બરાબર? જેથી હાજરી તમને ખબર પડી જાય. આવું તમે ઘરે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા ધારો ને તો ઘરે બનાવી શકો. એક બોટલ લેવાની, આવો સળિયાની અંદર જ આખું પ્રયોગ કરવાનું. બોટલ ઉપર રબર સ્ટેન્ડ મારી દેવાનું, રબર બૂચ મારી દેવાનું કે ચાલો. બરાબર? એ બૂચ, બૂચમાં હોલ રાખવાનું, બૂચમાં હોલ રાખી અંદર શૂન્યાવકાશ કરી નાખીએ અને ધાતુની તાર કે સળિયો એના ઉપર જોડો અને તળીએ જે આપણે ધાતુની પટ્ટી રાખીએ આવું આપણે ઘરે પણ બનાવી શકીએ. બરાબર? ઇઝીલી બનાવવા નથી બેસવાનું, તમને ખ્યાલ આવે એટલા માટે આખી વસ્તુઓ કહી. તો ઇલેક્ટ્રોસ્કોપ થયું, આનાથી વિદ્યુત ભારની હાજરીની ખબર પડે તમને. ખબર સૌથી પહેલાં અહીંયા સુધી પહોંચી જાય એટલે આપણે વિડીયો ઉપર રાખી અને ટેક્સ્ટબુકમાં આના વિશે જોઈ લેવાનું. કંઈ પણ પ્રશ્ન સમજાય તો મને પૂછી લેવાનું. બાકી આ પ્રાઇમરી વસ્તુ છે, કોઈ એવી ડિફિકલ્ટ વસ્તુ છે નહીં.
નેક્સ્ટ વાત કરીએ, સુવાહક અવાહક કોને કહેવાય અને અર્થિંગનું શું મહત્વ છે, એ બે વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓલરેડી અર્થિંગ આપણે અર્થ સાથે વાયર જોડીએ એને કહેવાય, એ આપણે પહેલાં ચર્ચા કરી ગયા છીએ, જેમાંથી વિદ્યુત ભાર આવે અથવા તો વિદ્યુત ભારનું મૂવ્યો છે. હવે ઘરમાં અર્થિંગનું શું મહત્વ છે એ સમજવું છે, અને સુવાહક કોને કહેવાય અવાહક કોને કહેવાય એ વસ્તુ સમજવી છે. સુવાહક કોને કહેવાય તો કે જે પદાર્થ અથવા સજીવીયામાં આવી શકે આપણે સુવાહક જ છીએ, બરાબર. જે પદાર્થ વિદ્યુતને સરળતાથી પસાર થવા દે તેને સુવાહક કહે છે. શું કામ સરળતાથી પસાર થવા દે? તો ઇલેવન્થમાં એના વિશે આપણે શીખી ગયા હતા કે કોઈ પણ ધાતુ પદાર્થ હોય તો એમાં લેટિસ બિંદુ પર ધન આયન આવી રીતે ગોઠવાયેલા હોય અને વચ્ચેના પાર્ટની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, યાદચ્છિક આકારની ગતિ હોય, ધાતુમાંથી બહાર ન નીકળી શકે, અંદર ગમીને ગતિ કરી શકે. આ મુક્ત ઇલેક્ટ્રોન ઇઝીલી એક જગ્યાએ બીજી જગ્યાએ વિદ્યુત ઉર્જા લઈ જઈ શકતા હોય અને એને સરળતાથી પસાર થવા દે, એટલે સુવાહકમાં આપણે મૂકતા હોય છે. એના ઉદાહરણ આપીએ, ઘણા બધા એના ઉદાહરણ છે, બધી પ્રકારની ધાતુ એમાં આવી જાય, મોસ્ટ ઓફ ધાતુ, બરાબર. પછી માણસ આવી જાય, પ્રાણી આવી જાય, માનવ પ્રાણી શરીર બધું સુવાહકની અંદર આવી જાય, કેમકે માણસના શરીરની અંદર 70% જેટલું પાણી રહેલું હોય છે એવું કહેતા હોય છે. અને પાણી તમને ખબર છે જો શુદ્ધ પંપમાં ન હોય, બરાબર, શુદ્ધ પાણી હોય તો વિદ્યુતનો અવાહક છે. બાકી જ્યારે એમાં કોઈ દ્રવ્ય ક્ષાર રહેલા હોય, આપણા બોડીમાં ક્ષાર હોય જ તમને ખબર છે, તો એ વિદ્યુતનું વહન ઇઝીલી કરે એટલે આપણું શરીર વિદ્યુતનું વહન કરે. પછી પૃથ્વી, પૃથ્વીની અંદર એ આપણે વાત થઈ ગઈ, બરાબર, એ સુવાહક છે, જરૂર પડે તો આપે ખરા, બરાબર. હવે અવાહક કોને કહેવાય એવી વાત કરવી હોય તો આ વ્યાખ્યા ઉપરથી જ અવાહકની વ્યાખ્યા આવી ગઈ, ચાલો એને અલગ કલાથી લખી. અવાહક કોને કહેવાય તો કે જે પદાર્થ વિદ્યુતને સરળતાથી પસાર ન થવા દે તેને અવાહક કહેવાય. અવાહક શું કામ હોય? એમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, આમાં કેમ મુક્ત ઇલેક્ટ્રોન હતા, એમાં અવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એટલે એને અવાહક કહેતા હોય છે આપણે. આ સિવાય હજી એક આવશે અર્ધવાહક, એ પાર્ટ ટુમાં છેલ્લા ચેપ્ટરની અંદર આપણે આવશે, 14મા ચેપ્ટરમાં આખું ચેપ્ટર જેવું છે, ત્યારે એના વિશે ચર્ચા કરશું, અત્યારે બે ઉપર ચર્ચા કરશું. આમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા આવા, એટલે ઇઝીલી વિદ્યુત પ્રવાહને પસાર ન થવા દે એટલે અવાહક કહેતા હોય છે. એના ઉદાહરણની વાત કરીએ તો અધાતુ, લાકડું, કાચ, પોર્સેલિન, પોર્સેલિન એટલે ચીનાઈ માટીના જે આપણે વાસણ યુઝ કરતા હોય એને તરીકે પોર્સેલિન કહેવામાં આવે છે, પોર્સેલિન, રબર, નાયલોન વગેરે, રબર, નાયલોન વગેરે, આ બધા એના ઉદાહરણ છે, બરાબર છે. હવે વાહકમાં જ્યારે તમે વિદ્યુત પરાપો એટલે એમાંથી પસાર થાય, એટલે વાહકમાં ખરેખર છે ને આખી સપાટી ઉપર વિતરિત થઈ જાય, અને અવાહકમાં તે સ્થિર ને સ્થિર પડ્યા રહી, આગળ જવા જ ન દે તો પછી ક્યાંથી આગળ ગતિ કરે, બરાબર. એ સિમ્પલ વસ્તુ છે. પછી એના ઘણા બધા પ્રયોગ ને એવું તમે વાતચીત કરી શકો અને તમે સમજો છો કે એટલે જ આપણે જે માનો ઇસ્ત્રીનું હેન્ડલ હોય કે પ્લાસ્ટિકનું અથવા તો આપણે લાકડાનું કે એવું હેન્ડલ રાખતા હોય છે જનરલી, શું કામ કે અવાહક હોય, બાકી એમાંથી જે કોઇલ હોય ધાતુનો પાર્ટ હોય, તમને ખબર જોયું હોય તો તળિયે જે આપણે કપડાના સંપર્કમાં આવે ને ધાતુનો પાર્ટ હોય, બરાબર, એ સુવાહક હોય, ઉપર અવાહક પાર્ટ રાખેલો હોય, લાકડાના પહેલાં તો હેન્ડલ આવતા બહુ મોટી મોટી ઇસ્ત્રી હતી ત્યારે, બરાબર. તો આ સુવાહક અવાહક વિશેની વાત થઈ. આવી જ હજી એક ચર્ચા વિચારણા આપણે કરવાની છે, અર્થિંગ, અર્થિંગ
કોઈ પણ મકાન બનાવે ને અથવા તો તમે જોયું છે હાલમાં સોલાર સિસ્ટમ આપણે આપણે સોલાર પેનલ ફિટ કરતા હોય ઇલેક્ટ્રિક પેનલ બરાબર ત્યારે અર્થિંગ કરતા હોય એ અર્થિંગ એક્ચ્યુઅલમાં શું વસ્તુ છે સોલાર પેનલ માટે અર્થિંગ નહીં સમજીએ આપણે ત્યારે અત્યારે આપણે મકાન બનાવીએ ત્યારે અર્થિંગ શું કામ કરીએ નહીં સમજીએ તો જનરલી જે તાર હોય ને મકાનમાં જે કંઈ તાર હોય ને એ ત્રણ પ્રકારના હોય પહેલો તાર જીવંત તાર હોય એટલે શું જીવંત તાર જેમાં પાવર આવે બીજો તાર હોય અર્થિંગનો તાર હોય એ જમીન સાથે જોડાયેલો હોય અને ત્રીજો તાર હોય એ ન્યુટ્રલ એટલે કે તટસ્થ તાર હોય જનરલી આપણે એમ કહેતા હોય એકમાં તાર એકમાં પાવર આવે બીજામાં પાવર પાછું જાય ન્યુટ્રલ તાર તટસ્થ તાર એમાંથી પાવર પાછું જાય એટલે એકચ્યુઅલમાં ઘરમાં જે બે તાર આવે ને એકમાં પાવર આવે છે ને બીજામાં જાય છે આવું વિચારો ખાલી બરાબર પણ તમને ખબર પડશે આગળ ભણશો ત્યારે આઠમા ચેપ્ટરમાં એસી કરંટમાં બેમાંથી વિદ્યુત પ્રવાહ આવે ઘણી વખત બરાબર એક ધન હોય બીજું ઋણ હોય પછી ઉલટાઈ જાય એ આગળ ભણશો ત્યારે ખબર પડશે પણ અત્યારે હું પૂરતું એવું વિચારો એકમાંથી પાવર આવે છે બીજામાં જાય છે બરાબર છે આની સાથે એક અર્થિંગનો વાયર રાખે બરાબર અર્થિંગનો વાયર જનરલી ઉપર પોઈન્ટ આપ્યા હોય એટલે તમે પ્લગમાં જુઓ ને તો આવા તમને પોઈન્ટ્સ દેખાતા હોય આવા જનરલી આ બે પોઈન્ટ્સનો ઉપયોગ જ્યારે બેની જરૂરિયાત ત્યારે કરતા હોય જનરલી આ અર્થિંગનો પોઈન્ટ આ એક પાવર લાવે ને એક પાવર લઈ જાય બરાબર હવે આની સાથે કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ જોડો એટલે ત્રણેય વાયર એમાં જાય નોર્મલી આ બે જ વાયરનું કામ હોય આનું કામ જ હોય પણ જ્યારે પણ શોર્ટ સર્કિટ થાય ત્યારે શું થાય કે માનો કે તમારી પાસે કોઈ ઇસ્ત્રી છે ને એમાં તમે શોર્ટ સર્કિટ થયું સપોઝ આ ઇસ્ત્રીનો તળિયાનો ભાગ આપણે બતાવીએ બરાબર આની ઉપર હેન્ડલ હશે ને હેન્ડલ ચાલો હેન્ડલ આવો હાથ છે માની લો પણ આ તળિયાનો જે ભાગ રહ્યો એમાં શોર્ટ સર્કિટ થયું છે અને શોર્ટ સર્કિટ થવાને કારણે આખે બધે વિદ્યુતભાર વિકૃત છે હવે ભૂલથી આપણે આ ચડી જાય તો એ શોર્ટ આપણને લાગે ને આપણામાંથી બોડીમાં જાય એની બદલે જ્યારે ત્રીજો વાયર એની અરે કનેક્ટ હોય તો થાય શું આ બેને કારણે જે કંઈ પાવર આવે પાછો નથી જઈ શકતો તો ત્રીજા વાયરમાંથી અર્થિંગમાં સીધું ઉડી જશે અને આપણને નુકસાન થતું બચી જશે બરાબર છે તો આનો મેઇન ફાયદો છે તો આજનો આ માહિતીલક્ષી જે લેક્ચર હતો એ અહીં અટકાવશું આવતા વખતે મોસ્ટ આઈએમપી પોઈન્ટ જે આપણે શરૂઆત કરી હતી કુલમના નિયમથી એનું સદી સ્વરૂપ એના જ બીજા દાખલાઓ અને એના એમસીક્યુ તમને હોમવર્ક પણ આપીશ તથા એના વિવિધ આગળ પાઠ આવશે એ સદિશવાળા આવશે એટલે એના ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝીણવટપૂર્વકની ચર્ચાઓ લેવાની થશે ઓકે ચાલો તો આજનો લેક્ચર એ પૂરું કરશું આજનો પોર્શન તમારે ઘરે ટેક્સ્ટ બુકમાંથી રેફરન્સ બુકમાંથી નિરાતે વાંચવાનો અને એમસીક્યુ બહુ માહિતી આધારિત હોય છે એની અંદર કોઈ ડીપમાં એવી કોઈ ડિફિકલ્ટી પ્રશ્ન નથી કે જે છોકરાને ન આવડે ખાલી વાંચવાનો પોર્શન આ કહી શકાય એવું ટાઈપનો હોય છે બરાબર છે ઓકે બાય.